રામ ઓડિયો તમામ હાસ્ય પ્રેમી દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર અમારે કંડક્ટરની આંખ ઉતરાય છે તે ટિકિટ કાપી લે ને પછી આમ પેસેન્જર સામે જોઈને પૂછે ને કે તમે ટિકિટ લીધી તે સાત આઠ જણા બોલે હા લઈ લીધી લઈ લીધી કારણ કે બધાને એમ થાય કે મારી સામે જ જોવે છે આપણે ત્યાં એક કહેવત છે કે નાણાં વગરનો નાણે નાથાલાલ જો તમારી પાસે રૂપિયા આવી જાય જો તમે અમીર થઈ જાઓ તો શું કે પરમ પૂજ્ય નાથાલાલ પધાર્યા છે કાં તો કે શ્રીમાન નાથાલાલજી પધાર્યા છે કાં તો એમ કે કે રાજ્યમાન રાજેશ્રી શ્રી શ્રી નાથાલાલ પધાર્યા છે કારણ કે આ લટકણિયા બધાય નાણાંના છે અને સાહેબ જો તમારી પાસે સંપત્તિ ન હોય તો એ જ સમાજ શું કે ખબર ના થયો આવ્યો ગંગા કાકીનો ના થયો કાકીનું નામ ગંગા હોય તોય એ નાથીઓ જ રહે કારણ કે એની પાસે સંપત્તિ નથી સંપત્તિ હોય તો નાથાલાલ બની જાય ખરેખર માણસને શિક્ષણથી તોડવાની જરૂર છે અથવા તો એને સંસ્કારથી તોડવાની જરૂર છે પણ આપણે માણસને સંપત્તિથી તોડીએ છીએ અને બહેનોમાંય તમે જોઈજો બહેનોમાં પસંદગી કરવાની હોય માન આપવાનું હોય તો એના શિક્ષણ અને સંસ્કારને પસંદ કરાય પણ એમાં તમે જુઓ તો માણસો રૂપ જ જોવે સાહેબ કાળી કીડી હોય ને એ ન કઈ ભૂરી લાલ ચકામા કરી નાખે તમે રૂપને બહુ મોહો નહીં અને એ ચકામા પછી કોઈને દેખાડી નહીં શકો અને એવી જ રીતે પુરુષની બાબતમાં સંપત્તિને ને મોહવાની જરૂર નથી હોતી કારણ કે સંપત્તિ અને સંસ્કાર આ બે વસ્તુ એવી છે કે સંપત્તિ છે ને એ આવે રાતોરાત અને જાય રાતોરાત તમને એક કરોડની લોટરી લાગી જાય એટલે સાહેબ એક જ રાતમાં રોડપતિમાંથી કરોડપતિ થઈ જાવ આગલેદી રીક્ષા એ ભાડાની હલાવતો હોય બીજે હતી ઘરનો ખટારો લઈને નીકળે બોલ હા હા ભાપો ભાપો કારણ કે લોટરી લાગી ગઈ અને જે રીતે સંપત્તિ આવે એવી જ રીતે એક જ રાતમાં જતીએ રહે તમે કરોડપતિ હોય અને જુગાર રમવા બેસી જાઓ અને હવા રુધિર ત્રણ એકા ન નીકળે તો કરોડપતિ બેઠો હોય હાંજે સવારે ઊભો થાય કરતા રોડપતિ થઈ ગયો હોય સંપત્તિને આવતાય વાર ન લાગે સંપત્તિને જતાય વાર ન લાગે પણ સંસ્કાર એવી ચીજ છે કે એને આવતાય પેઢીઓ લાગે અને એને જતાય પેઢીઓ લાગે પણ આપણે તો સંપત્તિને જ મહત્વ સાહેબ એક જ વાત કોની પાસે સંપત્તિ વધારે છે ઈ આપડા નાથાલા અને અમુક તો ઇન્સ્ટન્ટ નાથાલાલ થયા હોય આ આ છે ને ઇન્સ્ટન્ટ નાથાલાલ બહુ થકવાડી દે કારણ કે રાતોરાત જમીનના ભાવ વધી ગયા હોય તેજી આવી ગઈ હોય જે ખેતરની અંદર સાહેબ કાંઈ ઉગતું ન હોય ભંઠિયા ઉગતા ન હોય અને એ ખેતરના ભાવ વધી જાય અને સાહેબ નાથિયામાંથી નાથાલાલ થઈ જાય પણ રાતોરાત જે નાથાલાલ થયા હોય ને એને શેની શેનિયારે શું ખાવું એ ખબર ન હોય મેં આવા ઇન્સ્ટન્ટ નાથાલાલને ચા ને સંતરા ખાતા જોયા ચા સાથે સંતરા હવે ચા ખાટી છે કે સંતરા ગળ્યા છે નક્કી ન થાય આવો એક ઇન્સ્ટન્ટ નાથા લાલ આ આ મારી હગી આંખોથી મેં જોયેલું છે રોટલી ને શેરડી ખાતો મેં કીધું શ્રીમાન નાથાલાલ મને કે બોલો મેં કીધું આ શું આપ આરોગો છો મને કે ગરમા ગરમ રોટલી ને ટાઢી બોલ શેરડી મેં કીધું આ બે નું કોમ્બિનેશન જામે હવે આ ઇન્સ્ટન્ટ નાથાલાલ સંપત્તિ છે પણ સમજણ નથી મને કે ગોળ શેમાંથી બને મેં કીધું શેરડીમાંથી તો મને કે ગોળ ને રોટલી ન ખવાય મેં કીધું ખવાય તો મને કે શેરડીની રોટલી શું કામ ન ખવાય સાહેબ આ જો આ આ નાથાલાલ બોલે અને મારે પછી એને એટલું જ કહેવું પડ્યું કે ગોળ અને રોટલી એટલા માટે ખવાય કારણ કે એ બે ખાઈ જવાના છે પણ આ શેરડીને રોટલી ન ખવાય કારણ કે આમાં આપણે ગળવું શું ને થૂંકવું શું આમાં છોતા ગળાઈ જાય ને રોટલી થૂંકાઈ જાય પણ રાતોરાત જે નાથાલાલ થયા છે ને એની અંદર સાહેબ સમજણ નથી હોતી અને એટલા માટે જ કહેવત બની છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલા અને સંપત્તિ અને સંસ્કારમાં બીજી મહત્વની વાત શું છે કે તમારી પાસે જો સંસ્કાર હશે વેલા મોડા સંપત્તિને આવ્યા વગર છૂટકો નથી બાકી તમારી પાસે જો એકલી સંપત્તિ જ હશે તો સંસ્કાર આવે ખરા ન આવે લંકાની અંદર ક્યાં સંપત્તિનો તૂટો હતો લ્યો આખી હોનાની હતી ને પણ સંસ્કાર ન આવ્યા ઠેઠી ન આવ્યા એટલે સંસ્કાર અગત્યના છે પણ આજે સંપત્તિને કારણે નાથી આમાંથી નાથાલાલ થઈ ગયા હોય એ તો પછી સાહેબ બહુ જીવન જુદી રીતે જીવવા માંડે એને શેનિયારે શું ખાવું એ તો ખબર ન હોય પણ અમારે એક નાથાલાલને ને મેં કીધું મેં કીધું ટાઢ બહુ પડે છે મને કે મેં તો શિયાળામાં નાવા હાટું ન કર રાખો બોલો મેં કીધું તો પછી એક કામ કરીને ખાવા માટે રાખી લેન મને કે ખાવા માટે રાખવું પછી જવા માટે રાખવો પડે ને તો મન કે પછી મારે કરવાનું શું મારે કંઈ કરવાનું જ નહીં બધું નોકર કરે મેં કીધું ભલા માણસ તો પછી ખાવા માટે નોકર ન રખાય ને એમ નાવા માટે નોકર ન રખાય અમારે અંબાલાલ એવો નાય નહી બહુ આળસુ અને ગજબ ગંધાયો અંબાલાલ ભારી ગંધાય સાહેબ આપણી બાજુમાં બેઠો હોય ને છીંકવો આવે અમુક માણસો ના પરસેવા બહુ ગંધાય તમે જોજો આ ડિયોડોરન્ટ ના ભૂકા બોલાવી દો ને પણ પરસેવો ડિયોડોરન્ટ ને ઓવરટેક કરીને જાયો અમને ખબર ન પડે તો કે અંબાલાલ આટલો બધો કિંમતી છે હમણાં વચ્ચે અમારે એક ડોક્ટર સાહેબ છે એ અંબાલાલના ઘેરે આવ્યા બોલો અંબાલાલ કે સાહેબ તમે મારા ઘેરે તો કે આ એક દર્દી ઓપરેશન છે ને શીશી હુંઘાડવા વાળો આવ્યો નથી અંબાલાલ ને કે તારા મોજા લાય અંબાલાલ ને ત્રણ દી પહેરેલા મોજા હુંઘાડ્યા ઓપરેશન પછી ત્રણ દિવસે દર્દી ભાનમાં આવ્યો અંબાલાલ મોજા પાછા લેવાઈ ગયો ડોક્ટર કે નવા છ જોડી લઈ દઉં પણ આ નો દઉં આ ઇમરજન્સીમાં કામ આવે આવો અંબાલાલ નાય નહીં સાહેબ બહુ ગંધાય અમારા ગામમાં ઘણા વરા પેલા એક બોકડો આવ્યો બોકડાય એ બહુ ગંધાયો તમે જોઈજો ગજબ ગંધાય બોકડો પાછો એવો અકોણો તે આખા ગામમાં આંટો મારે બોલો હા નગરચરિયામાં નીકળે દરેક શેરીમાંથી નીકળે અને આપણે આમ ઘરમાં બેઠા હોય ને તોય ખબર પડી જાય કે શ્રીમાન બોકડા કુમાર નીકળ્યા એવો ગંધાય અને અમે સાહેબ ગામ બાર મૂકી આવી પણ એવો વટે ચડી ગયેલો દહ ગૌ છેટે મૂકી આવી તો એ ત્રીજે દી અમારા ગામમાં જ આવે બોલો પછી અમે કીધું કે આપણે ગ્રામ પંચાયત ને આવક થાય ને એવું કઈક કરી કારણ કે ગામમાં બધા નાથિયા આમાં નાથાલાલ તો ગોયતો જડે નહીં અમારા ગામમાં કીધું ગ્રામ પંચાયતને આવક થાય એવું કરો બારી વગરની ઓરડીમાં આ બોકડા કલાક રે એને એક હજાર રૂપિયા ઈનામ બહાર પાડો અને ન રહીએ કે રૂપિયા દેવાના હજારની લાલચે સાહેબ ઘણા તૈયાર થયા પણ બધા પાંચ મિનિટમાં કોક દહ મિનિટમાં કાં પાડીને નીકળી જાય પંચાયત ને સાહેબ રોજની દોઢ હજાર રૂપિયાની આવક રોજ હજાર દોઢ હજાર હજાર દોઢ હજાર જમાવટ થઈ ગઈ પણ એક દી અંબાલાલ તૈયાર થયો ભાઈ અંબાલાલ બીડું જડીપું બારી વગરની ઓયડીમાં બોકડા ને અંબાલાલ કર્યા ભેગા કોરોના એટલે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું અને સાહેબ બંધ કર્યું પંદર મિનિટ થઈને બાયણું ખખડવા મીંડો બાયણું અંબાલાલ બાયણું ધધડાવે અમે જઈને સાહેબ બાયણું ખોયલું બોકડો માથા ભટકાડતો બોલો બાયણું ખોલ્યું એવો બોકડો નીકળી ગયો અને સાહેબ પછી ગયો અમારું ગામ મૂકીને હજી અમારા ગામમાં માં ન થાય પછી ઝીણવટ ભરી તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે બોકડા કરતા તો અંબાલાલ જાજો ગંદા હતો હવે આ અંબાલાલને અમારા ડોક્ટરે કડક સૂચના આપી ત્યો આ આ જો આ આ નાથિયામાંથી નાથાલાલ થવાની પ્રક્રિયા હું તમને સમજાવું આ અંબાલાલને કડક સૂચના આપી હતી કે ઉનાળામાં બે વખત નાવું અંબાલાલને કીધું ભલામણા તને બે વખત નાવાનું કીધું મને કે પણ હું બે વખત એક ઉનાળો બે ત્યારે નવ છું બીજું ઉનાળો ઉતરે ત્યારે એક દિવસમાં બે વખત નાવાનું કીધું પડનો દીકરો ચાર મહિનામાં બે વાર નાય આની પાસે સંપત્તિ આવી જાય સાહેબ એ કદાચ નાથિયા નાથાલાલ થઈ જાય પણ સમજણ ના આવે આ અંબાલાલ મને કે મારે નાથાલાલ કીધું છે બેંક લૂંટ બુદ્ધિશાળી હોય ને એ કોઈ પણ વાતનો વિચાર કરે અને મૂર્ખા તરત અમલ કરે અંબાલાલ ને મેં કીધું એ ભેગો જ અમલ કર્યો ગયો બેંક લૂંટવા પણ ઉતાવળમાં ભૂલી કરી બંદૂક ઘેરે ભૂલી ગયો પણ બેંક નો મેનેરજ એટલો બધો ભલો એ કે આવ્યા છો તો લૂંટતા જ જાણે કેમ દેખાડવાનું હોય સાહેબ રૂપિયા વાળા થાવું છે મેનેજર ને નાથિયામાંથી નાથાલાલ થાવું છે એટલે બંદૂક વગરના દાડ પાડું એમ કહી શકે કે આવ્યા છો તો લૂંટતા જ આવ અને અત્યારે તો હવે ક્યાં બેંક લૂંટવાની જરૂર છે રૂપિયાવાળા થાવું હોય તો લોન લઈ લો તમે પાંચ લાખ રૂપિયાની લોન લ્યો ને તો એ તમારું ટેન્શન છે પણ જો 5 કરોડની લઈ લો ને તો એ બેંકનું ટેન્શન છે વિજય માલિયા નીરવ મોદી કેટલાય ફરે છે સાહેબ જલસા કરે છે તમે તમે રૂપિયાવાળા થઈ શકો રાતોરાત તમે નાથાલાલ થઈ શકો પણ રાતોરાત સમજણ નહીં આવે સાહેબ અમારે એક સ્મશાનની અંદર ચીતા બળતી થયો અને એમાં એક જણ આવ્યો કે આ અમરભાઈ અમરભાઈ ગયા તમે જુઓ સમાજમાં અમરભાઈ હોય ગુજરી જાય કદરૂપો કોણ આવેલો જાય તો કે સુંદરભાઈ આ બે આંખો ત્રાસી કોની છે તો કે સુનયના બેનની બેન ની હા ખરેખર તમે જુઓ આ આ ભીખ માગે છે કોણ છે તો કે અમીર અલી અમીર અલી ભીખ માગે ઓલા ભાઈ આવીને કીધું કે આ અમરભાઈ ગુજરી ગયા મેં કીધું આ અમરભાઈ મને કે ઉભા રહીજો ઉભા રહીજો ઉભા રહીજો મારે પાંચસો રૂપિયા એને દેવાના છે પણ મેં કીધું એ તો ગુજરી ગયા નહીં અગ્નિદાનો આપશો હજી તો આમ દીકરો મુખાગ્નિ આપે પેલા આ આવ્યો પાંચસો ની નોટ કાઢી ચિત્તામાં મૂકીને હવે હળગાઈ નાખો મેં કીધું આ તો ગજબનો નો માણાવ હજી તો ઈ ઈ એટલું બોલીને આમ આગો પાછો થાય તો તો અંબાલાલ પોક મૂક એટલે મેં કહું તું તો અહીંયા જતો મને કે મને યાદ આવ્યું મને યાદ આવ્યું મારે એક પાંચસો રૂપિયા દેવાના મેં કહું ભાઈ આ ભાઈ નોટ મૂકી એમ તુંય મૂકી દે મને કે ના એમ નહીં શમશાનમાં ચેક બુક કાઢી એક હજાર રૂપિયાનો ચેક લખો ને ઓલી પાંચસો નોટ લઈ લીધી મને કે હવે હળગાવી દઉં તમે વિચાર તો કરો સાહેબ મળદા ઉપરથી પાંચસો ની નોટ લઈ લે એ નાથિયામાંથી નાથાલાલ થઈ શકે પણ સંસ્કારી ન થઈ શકે અંબાલાલ એકવાર વાર હોસ્પિટલમાં ગયો ડોક્ટર કે પ્લાસ્ટિક સર્જરી કરાવી પડશે તે અંબાલાલ કે કેટલો ખર્ચ થાય તો કે પાંચ લાખ રૂપિયા તે અંબાલાલ તરત જ પૂછ્યું એ કે સાહેબ હું ઘરેથી પ્લાસ્ટિક લાવું તો ડોક્ટર કે તારા ઘરનું પ્લાસ્ટિક ન હાલે કેમ તો કે હું નાથી આમાંથી માંડ નાથાલાલ થયો છું આ પચાસ હજારના ઓપરેશનના પાંચ લાખ લેતો થયો ને પછી જ હું નાથાલાલ થયો છું અને ભડના દીકરા તું અમારું પ્લાસ્ટિક વાપર તારું ન હાલે એક અબજો પતિને ઊંઘ જ નહોતી આવતી અનિદ્રાનો ભોગ બન્યો તો જુઓ સંપત્તિ તમને નાથાલાલ બનાવી શકશે પણ સંપત્તિની હેસિયત શું છે એ અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી અનિદ્રાનો ભોગ બનેલો રાત્રે અઢી વાગ્યે એ પોતાના મહેલ જેવા બંગલાની અટારીમાં આટા મારે અને અચાનક ફૂટપાથ ઉપર નજર પડી તો એક ફકીર એક મુફલીશ માણસ એ આમ પથ્થરનું ઓશિકું કરીને કૂતો તો એ અબઝોપતિને ગરીબની ઊંઘની ઈર્ષા આવી છે રાત્રે અઢી વાગ્યે પોતાના બંગલાની અટારી ઉપરથી ઉતરો અને ઓલા મુફલીસ જગાડી અને એ માણસે એક જ સવાલ કર્યો કે ઇતની ગહેરી પાતે આપો અને ત્યારે ફકીરે બહુ સરસ જવાબ આપ્યો કે ઈસમે કોણસી બડી તાજુબી કી બાત હૈ ખુદા ને આપકો વહ સોના દિયા હૈ તો હમકો યહ સોના દિયા હૈ

હાથ પાડે ન ઉઠો તે ઓશીકું મારી મારીને જગાડ્યું અંબાલાલ કે પણ અત્યારે શું કામ જગાડ્યું કે આજ તમે ઊંઘ ની ગોળી લેવાનું ભૂલી ગયા ભર ઊંઘ માંથી ઉઠાડીને ઊંઘ ની ગોળી ખવડાવે માથે એક લોટો ભરીને પાણી પાઈ દે પછી આવ્યો એકદી પરોડીએ પાંચ વાગે અંબાલાલ ને જગાડ્યો અંબાલાલ ઘડિયાળમાં જોઈને કે હું આઠ વાગે જાગુ છું એની ઘરવાળી કે તમારી વાત સાચી છે પણ બાજુવાળા બાબુ કાકાના ત્રીજી વખતના વહુ ગુજરી ગયા એ પછી ત્રીજી કે તમારે એની યાત્રામાં જવાનું એટલે વહેલા જગાડ્યા અંબાલાલે આખું ચોળતા ચોળતા એની ઘરવાળીને એક જ વાક્ય કીધું કે હું બાબુડાના ઘરે બબે વખત જઈએ એવો ઈ મારા ઘરે આવ્યો એકવાર વાર આપણે બબે વાર જઈ તો પાડોશી નો ધરમ નથી થતો કે એકાદી વાર તો એ આવે સાહેબ આ રાતોરાત નાથાલાલ થઈ ગયેલા માણસોની કહાણી છે સાહેબ આ ઇન્સ્ટન્ટ નાથાલાલની કહાની છે અને સંપત્તિને પ્રાધાન્ય આપી અને કદાચ નાથાલાલ થઈ શકાય પણ સંપત્તિથી તમે એર કન્ડિશન બેડરૂમ બનાવી શકશો બાકી તો તમારા નસીબમાં હશે તો જ આવશે સાહેબ સંપત્તિથી તમે મોંઘામાં મોંઘી દવા ખરીદી શકશો પણ બીમારી તો તમારા નસીબમાં મટવાની હશે તો જ મટશે સંપત્તિથી તમે મોંઘા પુસ્તકો ખરીદી શકશો પણ જ્ઞાન તો તમારા નસીબમાં હશે તો જ મળશે અને સંપત્તિથી તમે ગમે એટલા નોકર રાખી શકશો પણ વફાદાર મિત્ર તો તમારા તકદીરમાં હશે તો જ મળશે ભલા માણસ બાકી સંપત્તિથી બધું ન મળે અને સાહેબ સંપત્તિ નીતિથી કમાયેલી હશે અને એના માટે સત્યના શરણે જવું પડશે સત્યમ શરણમ ગચ્છામી હાસ્યમ શરણમ ગચ્છામી રામ ઓડિયો જોક્સ ચેનલને સર્ચ અને સબસ્ક્રાઇબ કરો અને આવી એક એક થી ચડિયાતી હાસ્યની વાતોને માણતા રહો પરિવાર સાથે હસતા રામ ઓડિયો आवाज અટડક માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો